ચૂંટણીમાં ભાજપની નજર એ બેઠકો પર છે જ્યાં ગત ચૂંટણીમાં ભાજપ ત્રીજા ચોથા ક્રમ પર રહી હતી. પાર્ટી આ બેઠકો માટે વહેલી તકે ઉમેદવારો જાહેર કરવાની યોજના ધરાવે છે. આ ક્રમમાં ગૃહ પ્રધાન અમિત શાહ 1 સપ્ટેમ્બરે એક મહત્વપૂર્ણ બેઠક યોજશે અને આવી 160 બેઠકો માટે ભવિષ્યની રણનીતિ અને ઉમેદવારોના નામ પર ચર્ચા કરશે. પાર્ટીની યોજના વિપક્ષના દિગ્ગજ નેતાઓ સામે આવા ઉમેદવારો ઉભા રાખવાની છે, જેના કારણે સંબંધિત બેઠક સાથે સંકળાયેલા વિપક્ષના નેતા મુશ્કેલીમાં મુકાઈ જશે. આ ક્રમમાં પાર્ટી પહેલા એવા નેતાઓને મેદાનમાં ઉતારશે જે આ બેઠકો પર સામાજિક સમીકરણના દાયરામાં ફિટ હોય. આ ઉપરાંત વિપક્ષના દિગ્ગજ નેતાઓને ઘેરવા માટે વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓને મેદાનમાં ઉતારવામાં આવશે. પાર્ટી ગત વર્ષથી નબળી બેઠકો પર મજબૂતીથી ચૂંટણી લડવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ ક્રમમાં લગભગ 4 ડઝન બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. 1 સપ્ટેમ્બરે મળનારી બેઠકમાં બાકીની બેઠકો માટે ઉમેદવારોના નામ પર મંથન થશે. આ ઉપરાંત આ તમામ બેઠકોના સામાજિક સમીકરણો પર પણ ચર્ચા કરવામાં આવશે. ધન્યવાદ.